सीखी गया ने फरीथी पण आपणे आगळ रिविजनमां पण शीखता जईए छे। तो हुं तमने आजे स्लेंटिंग लाइन कर्व अने ग्रांपा स्टिक एटले के दादानी लाकड़ी ए केवी रीते लखवानुं ए हुं तमने आजे शीखवीश। ओके तो चलो आपणे पहेला कयो संकेत शीखीशुं स्लेंटिंग लाइन एटले के ट्रांसिलिटी बराबर स्लेंटिंग लाइन एटले ट्रांसिलिटी। चलो तो पहला आपणे शुं करीशुं अहींया डॉट वाली ट्रांसिलिटी करीशुं एटले के डॉट वाली स्लेंटिंग लाइन करीशुं पछी एनी पर आपणे गुंटीशुं बराबर। तो हुं अहींया पहला डॉट वाली स्लेंटिंग लाइन बनावीश। हवे शुं करवानुं आपणे एनी पर गुंटवानुं बराबर। तो आपणे अहींयाथी जे मैं डॉट करे छे एनी पर आपणे गुंटीशुं एटले के अहींया आपणे शुं बनाव्युं ट्रांसिलिटी। मैं गुंटी एटले शुं बन्युं ट्रांसिलिटी एटले के स्लेंटिंग लाइन। शुं थयेला स्लेंटिंग लाइन बराबर। तमारे पण तमारी मम्मीनी मददथी घरे आवी रीते गुंटवानुं रहेशे बराबर। शुं कर्युं छे अहींया आपणे डॉट वाली स्लेंटिंग लाइन बनावी एनी पर आपणे शुं करेला गुंटीयुं बराबर ट्रांसिलिटी बनावानी रहेशे आपणे। ओके अहींया पण आपणे फरीथी शुं करीशुं डॉट वाली स्लेंटिंग लाइन बनावीशुं। शुं करवानुं डॉट वाली स्लेंटिंग लाइन बनावानी पहेला बराबर। हवे शुं करीशुं आपणे एनी पर गुंटीशुं बराबर। शुं करीशुं गुंटीशुं तो अहींयाथी आपणे आ डॉट जे मैं बनाव्या छे एनी पर आपणे सीधी ट्रांसिलिटी लई जवानी बराबर। आ खूणेथी आ खूणे सुधी शुं करवानुं आपणे ट्रांसिलिटी बनाववानी। ओके शुं बनी गयुं आ ट्रांसिलिटी एटले के स्लेंटिंग लाइन। मैं आ डॉट वाली स्लेंटिंग लाइन बनावी छे आ खूणो अने आ खूणाथी आपणे अहींया स्लेंटिंग लाइन बनाववानी सीधी लीटी लई जवानी एटले आ शुं बनशे स्लेंटिंग लाइन बनशे एटले के ट्रांसिलिटी बराबर। एवी ज रीते आनी पर पण आपणे शुं करीशुं गुंटीशुं। शुं करीशुं गुंटीशुं बराबर। हवे लास्टमां पण आपणे जे डॉट वाली स्लेंटिंग लाइन बनावी छे एने आपणे गुंटवानी। तमारे अहींयाथी आने सीधी लीटी लई जवानी अने अहींया सुधी पूरी करवानी एटले शुं बनशे स्लेंटिंग लाइन। शुं बनी गई आ स्लेंटिंग लाइन एटले के ट्रांसिलिटी। अहींया आपणे डॉट वाली स्लेंटिंग लाइन शीख्या हवे आपणे नीचे बे डॉट वाली शीखीशुं बराबर। तो शुं करवानुं एक आ खूणे आपणे डॉट बनावीशुं अने एक आ खूणे डॉट बनावीशुं बराबर। हवे आ डॉट ने आ डॉट ने आपणे शुं करवानुं જોડવાનું બંનેને બરાબર। શું કરવાનું જોડવાનું અહીંયાથી આપણે સીધા આમ લઈ જઈશું લીટી અને આ ડોટ સુધી અને આ ડોટ ને આપણે શું કરીશું જોડીશું એટલે શું બનશે સ્લેન્ટિંગ લાઈન। શું બની ગયું સ્લેન્ટિંગ લાઈન બરાબર। એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરીશું સ્લેન્ટિંગ લાઈન બનાવીશું બરાબર। તો શું કરવાનું એક અહીંયા ડોટ બનાવીશું આપણે અને અહીંયા એક ડોટ બીજું ડોટ બનાવીશું બરાબર। આ ડોટ અને આ ડોટ ને આપણે શું કરવાનું છે જોડવાના છે બરાબર। તો અહીંયા જે આપણે સીધી આમ ટ્રાન્સિલિટી લઈ જવાના આમ લીટી લઈ જઈએ એટલે આપણે ડોટ બનને શું કર્યા જોડ્યા એટલે શું બની ગયા સ્લેન્ટિંગ લાઈન બરાબર। આગળ પણ અહીંયા આપણે એવી રીતે ડોટ બનાવીને મૂકી રાખશું અને પછી શું કરવાનું આપણે ડોટ ને બંનેને જોડવાના રહેશે બરાબર। શું કરવાનું અહીંયા બે ડોટ બનાવવાના। ઓકે હવે આપણે શું કરીશું આ ડોટ ને આપણે આગળ જોડીશું બંનેને એટલે શું બનશે સ્લેન્ટિંગ લાઈન બનશે। આ ડોટ અને આ ડોટ ને આપણે શું કરવાનું છે બંનેને જોડવાના છે એટલે બનશે ટ્રાન્સિલિટી। શું બનશે ટ્રાન્સિલિટી બરાબર। એવી જ રીતે તમારે પણ આવી રીતે આ બંને ડોટ ને જોડવાના એટલે શું બની જશે ટ્રાન્સિલિટી। શું બનશે ટ્રાન્સિલિટી બરાબર। હવે આપણે નીચે ટ્રાન્સિલિટી ફરીથી બનાવીશું આ ડોટ અને આ ડોટ ને આપણે શું કરીશું જોડીશું। ઓકે તો આપણે સીધા નીચે ગયા ઉપરથી આપણે શું કર્યું નીચે ટ્રાન્સિલિટી બનાવી એટલે શું બની ગયું ટ્રાન્સિલિટી સ્લેન્ટિંગ લાઈન। ઓકે ફરીથી આપણે શું કરીશું આ બંને ડોટ ને જોડીશું એટલે શું બનશે સ્લેન્ટિંગ લાઈન। શું બની ગયું સ્લેન્ટિંગ લાઈન। હવે ફરીથી પણ આપણે આ ડોટ ને શું કરીશું જોડીશું। શું કરીશું જોડીશું બરાબર। તો શું બનશે આ સ્લેન્ટિંગ લાઈન। હવે લાસ્ટમાં આપણે સ્લેન્ટિંગ લાઈન
લાઈન બનાવીશું બરાબર આડળ અને આડળ ને આપણે શું કરીશું જોડીશું ઓકે શું કરવાનું આડળ અને આડળ ને આપણે શું કરવાનું જોડવાનું એટલે શું બનશે સ્લેન્ટિંગ લાઈન બરાબર શું શીખ્યા આપણે સ્લેન્ટિંગ લાઈન હવે આપણે આગળ શું શીખીશું કર્વ એટલે કે અર્ધગોળ શું શીખવાનું છે આપણે કર્વ એટલે અર્ધગોળ બરાબર તો આપણે અહીંયા પહેલા શું કરીશું કર્વ ડોટ વાળા બનાવીશું અને એની પર આપણે શું કરવાનું ગુંટવાનું રહેશે બરાબર તો અહીં આપણે શું કરીશું પહેલા ડોટ વાળા કર્વ બનાવીશું અને પછી એની પર આપણે ગુંટીશું શું કર્યું મેં આ ડોટ વાળા કર્વ બનાવ્યા એની પર આપણે શું કરવાનું ગુંટવાનું ઓકે તો ચાલો આપણે શું કરીએ હવે આની પર ગુંટીશું બરાબર શું કર્યું અમે ગુંટ્યું અને શું બની ગયું કર્વ બરાબર અહીંયાથી લેવાનું આપણે જોટ ડોટ ડોટ કર્યા હોય ને સીધી લીટી બનાવવાની આમ જવા દેવાની એટલે શું બનશે કર્વ એટલે કે અર્ધગોળ બની ગયું શું બની ગયું આ અર્ધગોળ અહીંયા પણ આપણે ડોટ વાળું કર્વ બનાવ્યું છે એની પર આપણે શું કરવાનું ગુંટવાનું ઓકે બરાબર શું કરવાનું કર્વને આપણે ગુંટીશું ઓકે તમારે શું કરવાનું ઘરે આપણે લખતી વખતે આ એક લાઈનમાં લખવાનું બીજી લાઈન શું કરવાનું છોડી દેવાની આપણે એક લાઈન છોડવાની અને એક લાઈનમાં લખવાનું રહેશે ઓકે અહીંયા પણ ફરીથી હું તમને ડોટવાળા કર્વ શીખવીશ અને એની પર આપણે શું કરવાનું ગુંટવાનું રહેશે બરાબર ડોટવાળા કર્વ કરીશું અને ડોટવાળા કર્વને આપણે શું કરીશું ગુંટીશું બરાબર તો મેં ડોટવાળા કર્વ બનાવ્યા અને એની પર આપણે શું કરીશું ગુંટીશું શું કર્યું મેં આ કર્વ ગુંટે ઓકે શું બની ગયું આ કર્વ બને અર્ધગોળ શું કહેવાય આને અર્ધગોળ બરાબર શું કરવાનું આપણે આ ડોટ વાળા કર્વ બનાવ્યા એની પર આપણે ગુંટવાનું રહેશે બરાબર લાસ્ટમાં પણ આપણે જે કર્વ બનાવ્યો છે એની પર આપણે શું કરીશું ગુંટીશું ઓકે શું કર્યું આપણે આ કર્વ બનાવ્યો હવે આપણે ડોટ વાળો કર્વ બનાવ્યો હવે આપણે કર્વ લખતા શીખીશું બરાબર તો શું કરીશું આપણે પહેલા અહીંયા બે ડોટ બનાવીશું અહીંયા એક ડોટ બનાવીશું આ ત્રણે ડોટને આપણે શું કરીશું જોડીશું એટલે શું બનશે અહીંયા કર્વ બનશે એટલે કે અર્ધગોળ તમારે શું કરવાનું આ સાઈડ લઈ જવાનું આ ડોટને અહીંયા અડાડવાનું અને અહીંયાથી આ સાઈડ લાવવાનું આ ડોટ છે ને ત્યાં એટલે શું બનશે કર્વ બનશે બરાબર એટલે કે અર્ધગોળ એવી જ રીતે અહીંયા પણ આપણે શું બનાવીશું ડોટ બનાવીશું ત્રણ અને એ ડોટને આપણે શું કરવાનું જોડવાનું રહેશે બરાબર તો શું કરીશું આપણે આ ડોટ છે એની આ ડોટ સાથે અહીંયા પહેલા શું કરવાનું આમ રાઉન્ડ લઈને જોડવાનું અને આ ડોટને આ ડોટ સુધી અહીંયા આપણે જોડવાનું બરાબર એટલે શું બનશે અર્ધગોળ એટલે કે કર્વ બરાબર એવી જ રીતે અહીંયા પણ આપણે આ ડોટને જોડીશું અહીંયા લઈ જવાનું આ ડોટ છે ત્યાં સુધી એને જોડવાનું અને ફરીથી આ નીચે ડોટ બનાવે છે એની સાથે જોડવાનું એટલે બનશે કર્વ એટલે કે અર્ધગોળ બરાબર ફરીથી આપણે અહીં આ ડોટ બનાવે છે એની સાથે આપણે જોડીશું એટલે શું બનશે કર્વ ખબર પડી શું બનાવ્યું આપણે કર્વ હવે આપણે ઉપરની લાઈનમાં લખ્યું અને નીચેની લાઈનમાં લખવાનું નથી એક લાઈન છોડવાની અને નીચેની લાઈનમાં લખવાનું રહેશે બરાબર ફરીથી આપણે શું કરીશું અહીંયા કર્વ કરીશું શું કરીશું આપણે કર્વ કરવા માટે પહેલા આપણે શું કરવાનું રહેશે અહીંયા આપણે ત્રણ ડોટ બનાવીશું અને પછી ફરીથી આપણે કર્વ લખીશું બરાબર તમે ત્રણ ડોટ બનાવે છે અને આપણે જોડીશું એટલે શું બનશે કર્વ આ ડોટને આ ડોટ સાથે પહેલા આપણે શું કરવાનું આમ જોડવાનું રહેશે બરાબર ફરીથી આ ડોટ અને નીચે ડોટ આપેલું છે એને આપણે જોડવાનું એટલે શું બનશે અર્ધગોળ એટલે કે કર્વ બનશે બરાબર શું કરવાનું આપણે ડોટને જોડવાના છે શું કરવાનું છે ડોટને જોડવાના છે એટલે શું બની ગયું આ કર્વ એટલે કે અર્ધગોળ બરાબર શું બની ગયું અર્ધગોળ બન્યું આ ત્રણ ડોટ આપેલા છે ત્રણ ડોટને આપણે જોડીએ એટલે શું બનશે કર્વ એટલે કે અર્ધગોળ આ ડોટને આપણે પાછળ ડોટ આપેલું છે એની સાથે જોડીશું અને ફરીથી એ ડોટને આપણે નીચે ડોટ છે તેની સાથે જોડીશું એટલે શું બનશે કર્વ ઓકે શું બન્યું આપણે પહેલા શું બનાવ્યું સ્લેન્ટિંગ લાઈન શીખ્યા કર્વ લખતા શીખ્યા હવે શું શીખવા છે આપણે ગ્રાન્ડ પ્લાસ્ટિક એટલે કે દાદાની લાકડી શું લખવાનું શીખવાનું છે આપણે દાદાની લાકડી બરાબર શું શીખવાનું છે દાદાની લાકડી તો આપણે પહેલા અહીંયા શું કરીશું ડોટ વાળી દાદાની લાકડી બનાવીશું બરાબર પછી એની પર આપણે શું કરીશું
ગુંટીશું ઓકે શું કરવાનું છે આપણે પહેલા દાદાની લાકડી આપણે ડોટ વાળી બનાવીશું અને પછી ગુંટીશું બરાબર હું અહીંયા પહેલા બધી ડોટ વાળી દાદાની લાકડી બનાવી દઉં અને પછી તમને ગુંટતા શીખવાડીશ ઓકે તમારે પણ ઘરે મમ્મીની મદદથી આવી રીતે ડોટ વાળું બનાવવાનું એની પર ગુંટવાનું ઓકે તો શું કરવાનું આપણે આને ગુંટવાનું રહેશે તો આપણે પહેલા શું કરી સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને કર્વ કર્યું આપણે એટલે શું બની ગયું દાદાની લાકડી બરાબર શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી અને કર્વ એટલે કે અર્ધગોળ બરાબર આપણે આ જે ડોટ વાળો બનાવે છે દાદાની લાકડી એની પર આપણે શું કરવાનું ગુંટવાનું રહેશે તો ઊભી લીટી કરીશું અને અર્ધગોળ કરીશું એટલે બનશે દાદાની લાકડી શું બની ગઈ દાદાની લાકડી અહીંયા ઊભી લીટી કરવાની અને અર્ધગોળ કરવાનું એટલે બનશે દાદાની લાકડી જે મેં ડોટ વાળી દાદાની લાકડી બનાવી હતી એની ઉપર આપણે શું કર્યું ગુંટ્યું બરાબર તો આપણે શું કરવાનું ઊભી લીટી કરવાની અને પછી કર્વ કરવાનું એટલે બનશે દાદાની લાકડી આપણે પહેલા ડોટ વાળું શીખ્યા હવે નીચે આપણે લખતા શીખીશું બરાબર તેમાં આપણે શું કરવાનું હું બે ડોટ બનાવીશ અહીંયા અને એક ડોટ અહીંયા બનાવીશ બરાબર એને શું કરવાનું આપણે જોઈન કરવાનું શું કરવાનું જોઈન કરવાનું એટલે શું બનશે દાદાની લાકડી શું બનશે દાદાની લાકડી ઓકે તો આપણે ડોટને શું કરવાનું રહેશે જોઈન કરવાનું રહેશે ચલો હવે શું આપણે દાદાની લાકડી લખતા શીખીશું તો આ ડોટ અને આ ડોટને આપણે શું કરવાનું છે જોઈન કરવાનું છે બરાબર તો આપણે આ નીચે લઈ જવાની સીધી ઊભી લીટી બનાવવાની એટલે કે સ્ટેન્ડિંગ લાઈન અને આ ડોટને એ ડોટ સુધી આપણે જોઈન કરશું એટલે શું બનશે કર્વ બનશે શું બનશે કર્વ થઈ ગઈ દાદાની લાકડી શું કરવાનું ઉપર આ ડોટ અને નીચે ડોટને શું કરવાનું આપણે જોડવાનું એટલે શું બનશે સ્ટેન્ડિંગ લાઈન શું બની ગયું સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી અને આ ડોટ સાથે આપણે જોડીશું એટલે શું બનશે કર્વ શું બની ગયું કર્વ અને બંનેને જોઈન કરીએ એટલે શું બનશે દાદાની લાકડી શું બની ગઈ દાદાની લાકડી સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ એટલે શું કહેવાય આને દાદાની લાકડી ગ્રાન્ડપા સ્ટીક આ બંનેને આપણે જોડવાના છે બરાબર અને આ ડોટને પણ આપણે જોડીશું એટલે શું બનશે દાદાની લાકડી ફરીથી આપણે આ ડોટને બંનેને જોડીશું અને આ ડોટ સાથે જોડીશું એટલે બનશે દાદાની લાકડી બરોબર શું બની ગઈ દાદાની લાકડી અને અહીંયા શું કર્યું આપણે કર્વ કર્યું એટલે બનશે દાદાની લાકડી સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ આ બંનેને જોઈન કરશું એટલે બનશે દાદાની લાકડી બરોબર આપણે લાસ્ટમાં પણ હજુ લખતા શીખીશું આ બંને ડોટને આપણે જોડીશું એટલે બનશે સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી અને આ